હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જિગ્નેશ દાદાની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી વિશે। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જિગ્નેશ દાદા કયા ગામના છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમજ તેમણે કેટલો અભ્યાસ કરેલો છે। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ। સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની, તો તેમનું પૂરું નામ જિગ્નેશભાઈ શંકરભાઈ ઠાકર છે અને સૌ તેમને જિગ્નેશ દાદાના નામથી ઓળખે છે। જિગ્નેશ દાદાનો જન્મ 25 માર્ચ 1986ના રોજ અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને 2022ના હિસાબથી તેમની ઉંમર 37 વર્ષ છે અને હાલમાં તેઓ સુરતના નાના વરાછા વિસ્તારના સરથાણા જગાતનાકામાં રહે છે। જિગ્નેશ દાદા નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેઓ વ્યવસાયથી એક કથાકાર છે। જિગ્નેશ દાદાના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે। વાત કરીએ જિગ્નેશ દાદાની ફેમિલી વિશે તો જિગ્નેશ દાદાના લગ્ન થઈ ગયા છે અને તેમનો એક દીકરો છે, તેનું નામ હિતાર્થ છે, તેમજ તેમના પિતાનું નામ શંકરભાઈ ઠાકર અને માતાનું નામ જયાબેન ઠાકર છે અને તેમને એક બહેન છે। હવે વાત કરી લઈએ જિગ્નેશ દાદાના કરિયર વિશે તો તેમને નાનપણથી જ સંગીત અને ગાયિકાનો ખૂબ જ શોખ હતો, તેથી તેઓ નાનપણથી જ ભાગવત અને રામાયણ વાંચતા, તેથી તેમને આ પુસ્તકના બધા પ્રસંગો યાદ રહી ગયા હતા। તેમણે પોતાની પ્રથમ કથા માત્ર 16 વર્ષની ઉંમરે તેમનું વતન કેરિયાચાડ ગામે કરી હતી। જિગ્નેશ દાદા એક મધ્યમ વર્ગના પરિવારમાંથી બિલોંગ કરે છે। તેમના માતા પિતાની પરિસ્થિતિ નબળી હતી। તેમના પિતા એક ઓટો રિક્ષા ચલાવતા અને ટાયર પંચરનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા। તેમના ઘરની નબળી પરિસ્થિતિને જોઈને તેમણે અમરેલીની ધાનાણી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે 7 વર્ષ નોકરી કરી અને 2 વર્ષ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકેની કામગીરી બજાવી છે। જિગ્નેશ દાદાના ઘણા બધા ભજનો ફેમસ છે, જેમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તાળી પાડો તો મારા રામની રે, હું કંઈ ગાંડો નથી રે, વગેરે ઘણા બધા ભજનો આપ્યા છે। જિગ્નેશ દાદાને 150થી પણ વધુ એવોર્ડ મળી ચૂક્યા છે। અત્યાર સુધીમાં તેમણે 100થી પણ વધારે કથા કરી છે। જિગ્નેશ દાદાની વાણી ખૂબ જ મધુર છે, તેથી તેમની કથા સાંભળવી લોકોને ખૂબ જ ગમે છે। વાત કરીએ જિગ્નેશ દાદાના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ અકાઉન્ટ છે, તેના પર 99,000થી પણ વધારે ફોલોવર્સ થઈ ગયા છે। તેના પર તેઓ પોતાના સુવિચારને લગતા ફોટોસ અપલોડ કરતા હોય છે। જિગ્નેશ દાદાની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કથાકારની ઇન્કમ અલગ અલગ હોય છે, તેથી અમે તેમની ઇન્કમ વિશે ના કહી શકીએ। જિગ્નેશ દાદાની આ બધી માહિતી અમે ગૂગલ સર્ચને આધારે મેળવેલી છે। તો મિત્રો, આ હતી જિગ્નેશ દાદાની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।